गुड मॉर्निंग फ्रेंड्स, હું હિતેશ રાછડિયા, એઝ એ વેસ્ટિજની અંદર ગોલ્ડ ડાયરેક્ટર છું. આજે એક 21મી સદીનો જબરજસ્ત બિઝનેસ છે કે જેની અંદર છેલ્લા 5 વર્ષની અંદર ઘણા લોકોના સપનાઓ પૂરા થયા છે, ઘણા લોકોએ એમના ડ્રીમ્સ પૂરા કર્યા છે. અને આ એક બિઝનેસ છે કે જેની અંદર આ એક ધંધો છે કે જેમાં રોકાણ ઝીરો છે. આ બિઝનેસ તમે પાર્ટ ટાઈમ કરી શકો, તમારા નોકરી ધંધાની સાથે તમે આ પાર્ટ ટાઈમ બિઝનેસ કરી શકો છો. આ બિઝનેસની અંદર છેલ્લા લાસ્ટ 5 વર્ષની અંદર ઘણા લોકોના સપનાઓ પૂરા થયા છે. જે આપણે જાગતા હોઈને જે સપનાઓ આપણે જોઈ છે એ સપનાઓ પૂરા થયા છે. જેમ કે કોઈને ઘરનું ઘર લેવાની ઈચ્છા હોય તો પણ આમાંથી આ સપનું પૂરું થયું છે. લક્ઝરિયસ કારમાં આપણે ઓડી, બીએમડબલ્યુ, મર્સિડીઝ જેવી હાઈ રેન્જની જે કાર છે એ લેવાનું પણ સપનું ઘણાનું પૂરું થયું છે. વિદેશ યાત્રામાં જઈ શક્યા છે લોકો. બેંક બેલેન્સ છે, બાળકોનું શિક્ષણ છે. આજે વધતી જતી મોંઘવારીની હિસાબે બાળકોનું શિક્ષણ પણ ખૂબ જ મોંઘું થઈ ગયું છે. તો એનું એ સપનું હોય કે ભાઈ સારામાં સારી સ્કૂલની અંદર બાળકોને ભણાવવાનું સપનું છે તો એ પણ પૂરું થયું છે. વધતી જતી મોંઘવારી છે, રોયલ્ટી ઇન્કમ છે, ટાઈમની આઝાદી છે, મનની શાંતિ છે, તંદુરસ્ત જીવન છે. આ જે આપણા સપનાઓ છે એ આ બિઝનેસે છેલ્લા 5 વર્ષની અંદર ઘણા લોકોના સપનાઓ પૂરા થયા છે. બીજું, આ બિઝનેસ ચાલુ ક્યાંથી થાય? તો કે આ બિઝનેસ ચાલુ થાય છે આપણા ઘરમાંથી જ ચાલુ થાય છે આ બિઝનેસ. બરાબર, ઘરની જે સવારથી સાંજ સુધી તમે જે પ્રોડક્ટ યુઝ કરો છો, બરાબર, એ પ્રોડક્ટ આજે આપણે ખર્ચાવો કરીએ છીએ. બરાબર, એ જે ઘરનો ખર્ચો છે એ ઘરનો ખર્ચો આપણે ક્યારેય આપણે એવું વિચાર્યું કે આ જે ઘરનો ખર્ચો છે એમાંથી જ એક ઇન્કમ આવી શકે, એમાંથી જ આપણા સપનાઓ પૂરા થાય છે? તો મિત્રો, ક્યારેય આપણે એવું વિચાર્યું છે કે સવારમાં બ્રશ કરતી વખતે, ટૂથપેસ્ટ કરતી વખતે કે ભાઈ આ જ આપણી જિંદગી ચેન્જ કરી શકે, આ ટૂથપેસ્ટ અને બ્રશ છે એ જ આપણી લાઈફ ચેન્જ કરી શકે, એ જ આપણા ઘરની અંદર ઇન્કમ લાવશે? તો આજે ઘર વપરાશની જે પ્રોડક્ટ છે, અને સવારમાં આપણે બ્રશ કરવું પડશે, બ્રશની અંદર ક્યારેય પણ મંદી નહીં આવે. ટૂથપેસ્ટ છે, સાબુ, શેમ્પૂ, હેર ઓઇલ, કપડાં ધોવાનું પાવડર, કપડાં ધોવાનું લિક્વિડ, પોચા કરવાનું લિક્વિડ, બ્યુટી કેરની તમામ પ્રોડક્ટો, હેલ્થ સપ્લિમેન્ટ છે, ઓર્ગેનિક દવાઓ છે. આજે ઘરની અંદર મોટા વડીલો હોય તો હેલ્થ સપ્લિમેન્ટની પણ જરૂર પડે. ડાયાબિટીસ હોય, બીપી હોય, ઓર્ગેનિક દવાઓ જે છે, બરાબર, આ બધી જ જે પ્રોડક્ટો છે એ ઓર્ગેનિક દવામાં પણ ખેતીવાડી માટે જબરજસ્ત કન્સેપ્ટ રહેલો છે કે ભાઈ ઓછા ખર્ચે વધુ ઉત્પાદનનો કન્સેપ્ટ રહેલો છે. તો ચા છે, કોફી છે, એ આપણે જરૂરિયાતની વસ્તુઓ આપણા ઘરની અંદર આવતી હોય છે. તો આ બિઝનેસ આ એમ કહે છે કે ભાઈ તમે ખાલી દુકાન બદલો, બહારની જે પ્રોડક્ટ તમે લઈ આવો છો, આ બધી બહારની દુકાનેથી જે પ્રોડક્ટ તમે લઈ આવો છો સવારથી સાંજ સુધી વાપરવાની, એ તમે ખર્ચો છે એ તમે આ સારામાં સારી એક કંપની છે કે જેનું નામ છે વેસ્ટિજ, એમાં ખાલી તમે દુકાન બદલો, તમે બહારની જગ્યાએથી પ્રોડક્ટ લો, એની જગ્યાએ વેસ્ટિજના પ્રોડક્ટ લો. આ બધી જ જે પ્રોડક્ટ આપણે બહારની દુકાનેથી લઈ આવીએ છીએ એ કેવી રીતે આવે છે આપણા ઘરમાં? તો કે બહારની જે પ્રોડક્ટ લઈ આવો છો એ અત્યાર લગી આપણે જે ટ્રેડિશનલ માર્કેટની અંદર જે પ્રોડક્ટ લેતા હતા, બરાબર, એ કેવી રીતે આવતી હતી આપણા ઘરમાં? તો કે ગ્રાહક તરીકે આપણે દુકાનદાર પાસેથી લેવા જતા હતા, દુકાનદાર છે એ હોલસેલ પાસેથી લેવા જતો હતો, હોલસેલર છે એ જિલ્લાના એજન્ટ, રાજ્યના એજન્ટ, એમ કરીને કંપની આવતી, બરાબર. તો આજે કંપનીમાંથી 40 રૂપિયાની વસ્તુ બહાર પડે છે પ્રોફિટ સાથે કંપનીના, બરાબર, એ પ્રોડક્ટ આજે આપણા સુધી પહોંચતા 100 રૂપિયા થઈ જાય છે. આજે વચ્ચે જે વેપારીઓ છે જાહેરાત આપવી પડતી હોય છે, બરાબર, એને કારણે જે કમિશન લાગતા લાગતા 40 રૂપિયાની વસ્તુ કમિશન લાગતા લાગતા આપણે સુધી પહોંચતા, આપણા ઘર સુધી પહોંચતા 100 રૂપિયા થઈ જાય છે ગ્રાહકના ઘર સુધી, બરાબર. એટલે વચ્ચે જે 40% પૈસા છે એ વેપારીમાં જાય છે અને 20% પૈસા છે એ જાહેરાતમાં જાય છે. તો આજે જાહેરાતમાં અમિતાભ બચ્ચન આવે છે નવરત્ન તેલની જાહેરાતમાં, તો શું ખરેખર અમિતાભ બચ્ચન નવરત્ન તેલ નાખશે? આજે એ તો વીક પહેરે છે. તો ખરેખર જાહેરાતમાં એનો બી સાઈડ બિઝનેસ છે, એટલા માટે એ જાહેરાતમાં આવે છે, પોતાને પૈસા મળે છે, બરાબર. તો અહીંયા પણ સાહેબ આપણો આ સાઈડ બિઝનેસ છે, આ બિઝનેસ કરી અને તમે સાઈડમાં પણ તમારી નોકરી ધંધાની સાથે કરશો તો આ પણ એવો સાઈડ બિઝનેસ જબરજસ્ત થઈ જાય તમારે, કે આમની ઇન્કમ તમારી નોકરી ધંધા કરતાં પણ વધારે હશે એક સમયે. તો આજે 40% પૈસા વેપારીઓમાં જાય છે, 20% પૈસા જાહેરાતમાં જાય છે, એટલે કે 60% પૈસા અહીંયા જે છે 60% પૈસા વધારાના તમારા આ
વચ્ચેની ચેનલમાં જે જાય છે વચ્ચેની ચેનલમાં 60% પૈસા તમારા વધારેના જાય છે એ વેસ્ટેજ કંપની એમ કહે છે કે ડાયરેક્ટ જો તમે વેસ્ટેજ કંપનીમાંથી પ્રોડક્ટ લેશો ગ્રાહક તરીકે અને ગ્રાહક ડાયરેક્ટ જો પૈસા કંપનીને આપશે વેસ્ટેજ કંપનીને તો આ જે 60% પૈસા વધારાના આમાં જતા હતા એ 60% પૈસા તમારા છે એ ગ્રાહકને કમાવાની અમે તક આપશું એવું વેસ્ટેજ કહે છે બરાબર 60% તમારો અહીંયા કમાવાની તક છે આજે એક ઘરનો ખર્ચો 3,000 રૂપિયા હોય તો મિત્રો વિચાર કરો કે આજે 60% 3,000 ને તમે 60% કરો તો 1,800 રૂપિયા આપણા વચ્ચેની ચેનલમાં જાય છે તો શું તમે આજે એટીએમમાંથી 5,000 રૂપિયા ઉપાડીને આવતા હોય ત્યારે તમારે 500ની નોટ તો વચ્ચે રસ્તામાં પડી જાય તો શું મિત્રો તમે જવા દેશો તો મારો જવાબ હોય ના તો આજે અહીંયા તમારા 60% એટલે કે 1,800 રૂપિયા તમારા વધારાના જવા જઈ છે જે ચેનલમાં વચ્ચે તો શું આપણે જવા દેશું નહીં જવા દઈએ બરોબર તો આજે વેસ્ટેજ કંપની એમ કહે છે કે ભાઈ તમે જે ખર્ચો બહારથી કરો છો એની જગ્યાએ વેસ્ટેજના પ્રોડક્ટ લેવો વેસ્ટેજમાંથી ડાયરેક્ટ તો અમે તમને જે 60% પૈસા વધારાના તમને કમાવાની તક આપીએ તો આજે આવી આ એક કંપની છે કે જેનું નામ છે વેસ્ટેજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ હવે વેસ્ટેજ કંપની છે એ ડાયરેક્ટ સેલિંગ કંપની છે એટલે કે ડાયરેક્ટ જ આપણને પ્રોડક્ટ આપે છે અને આપણે ડાયરેક્ટ પૈસા એમને કંપનીને આપવા વચ્ચે કોઈ નહીં વચ્ચે જાહેરાત નહીં આ કંપનીની જાહેરાત આપણે જ પ્રોડક્ટ વાપરી સારા લાગે તો આપણે બીજાને સજેસ્ટ કરવાના બીજાને સ્ટોરમાંથી લેતા કરવાના અહીંયા તમે રજીસ્ટર કરવા માટે જેમને આ પ્રોડક્ટ વાપર્યું એને રજીસ્ટર કરી અને પછી સ્ટોરમાંથી લેતા કરવાના આજે કોઈ પણ તમને જેને આ વિડીયો મોકલે છે એને તમે ખાલી તમારું આધાર કાર્ડનો આગળ પાછળનો ફોટો અને મોબાઈલ નંબર આપી દેશો એટલે તમને એ રજીસ્ટર કરશે તમારા મોબાઈલની અંદર એક 8 આંકડાનો કોડ આવશે એ 8 આંકડા કોડથી તમે વેસ્ટેજના સ્ટોરમાંથી પ્રોડક્ટ લઈ શકો અને પ્રોડક્ટ લઈ વાપરી સારી લાગે તો તમે પણ બીજાને સ્ટોરમાં લેતા કરો બસ આ દુકાન બદલવાની છે ખાલી દુકાન બદલવાથી એક લાઈફ ચેન્જ થાય છે સપનાઓ પૂરા થાય છે તો અહીંયા વેસ્ટેજ કંપની આપણે જેમની સાથે જોઈન્ટ થવાનું છે જે આપણે બિઝનેસ કરવાનો છે એની આપણે પ્રોફાઇલ જોશું કે એ પ્રોફાઇલ રીતે કેટલી સ્ટ્રોંગ છે આ કંપની તો વેસ્ટેજ કંપનીની પ્રોફાઇલ છે કે ભારતની નંબર 1 ડાયરેક્ટ સેલિંગ કંપની છે બરાબર વર્લ્ડમાં જે 100 ટોપ 100 કંપની છે ડાયરેક્ટ સેલિંગ કંપની વર્લ્ડની અંદર જે 100 કંપની છે એમાં વેસ્ટેજનું રેન્ક 30 નંબર ઉપર વેસ્ટેજ આવે છે બરાબર દુબઈનું હલાલ સર્ટિફિકેટ છે દુબઈમાં 0 ક્રાઇમ છે દુબઈની અંદર નિયમો બહુ હાર્ડ છે તો આજે દુબઈની અંદર આપણી બધી જ પ્રોડક્ટ વેસ્ટેજની બધી જ પ્રોડક્ટ ઉપર રિસર્ચ થયા અને ત્યાં એમને દુબઈનું હલાલ સર્ટિફિકેટ આપ્યું ત્યાંની સરકારે એટલે જેમ આપણે અહીંયા ISI સર્ટિફિકેટ હોય છે એમ ત્યાં આગળ પણ આપણે દુબઈમાં હલાલ સર્ટિફિકેટ હોય તો જ તમે તમારી પ્રોડક્ટ વેચી શકો બરાબર એટલે વેસ્ટેજનો સ્ટોર આજે દુબઈની અંદર પણ છે આ રીતે વેસ્ટેજ વર્લ્ડના 7 દેશોમાં છે વેસ્ટેજ ISO 9008 સર્ટિફિકેટ ઇન્ડિયાનું ધરાવે છે 2004માં વેસ્ટેજ ચાલુ થઈ 16 વર્ષ જૂની છે આજે કોઈ પણ કંપની પર આપણે વિશ્વાસ તો જ ન મૂકી કે કોઈ કંપની 2 થી 3 વર્ષ જૂની હોય તો આપણને મનમાં બીક હોય પણ અહીંયા તો વેસ્ટેજ કંપની આજે 2004માં ચાલુ થઈ 16 વર્ષ થઈ ગયા 16 વર્ષથી સતત 80% ગ્રોથથી આ કંપની ચાલી રહી છે વેસ્ટેજના 5,500 જગ્યાએ ઓલ ઇન્ડિયા લેવલની અંદર વેસ્ટેજના સ્ટોર છે એટલે કોઈ પણ જગ્યાએ તમે તમારા મિત્ર રિલેટિવ સગા સંબંધી બધાને તમે કહી શકો ભાઈ દુકાન બદલો અને પૈસા કમાવો કોઈ પણ સિટીની અંદર વેસ્ટેજનો સ્ટોર આવેલો હોય છે ત્યાં ખાલી તમારે સ્ટોરમાંથી લેતા કરવાના છે બીજું 2 કરોડ લોકો વેસ્ટેજમાં જોઈન્ટ છે 375+ પ્રોડક્ટ છે વેસ્ટેજના આજે તો આ છે વેસ્ટેજની પ્રોફાઇલ છે અને જબરજસ્ત પ્રોફાઇલ છે હવે આપણે નેક્સ્ટ જોઈએ આગળ આપણે પ્રોફાઇલ જોઈએ વેસ્ટેજ કંપનીની બરાબર તો વેસ્ટેજ કંપનીની પ્રોફાઇલ જોયા પછી આજે હું તમને એમ કહું કે અત્યારે વેસ્ટેજ કંપની 7 દેશોમાં છે આવતા 2025 સુધીની અંદર વેસ્ટેજ કંપનીનું વિઝન છે કે અમે 50 દેશોની અંદર હોવાના તો અત્યારે જે વેસ્ટેજ કંપનીનું લાસ્ટ ટર્નઓવર જે 3,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે એ જ્યારે 2025 સુધીનો કંપનીનો ટાર્ગેટ 20,000 કરોડના ટર્નઓવરને આપવાનો છે તો મિત્રો આજે તમે વિચાર કરો અત્યારે જેમના ચેક વેસ્ટેજમાંથી 10,000 50,000 લાખ 2 લાખ 5 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા જેની ઇન્કમ છે એ 20,000 કરોડના ટર્નઓવર કેટલી હોઈ શકે એ તમે વિચારો તો આજે હું નેક્સ્ટ હવે વાત કરીશ કે વેસ્ટેજ કંપની
આપણને શું ફાયદો આપે છે, બરોબર? આજે આપણે બહારની દુકાનેથી લઈએ છીએ એની જગ્યાએ આપણને એમ કહે છે કે વેસ્ટેજ કંપની કે અમે તમને 60% કમાવાની તક આપીએ છીએ ખાલી દુકાન બદલવાથી, તો આજે દુકાન બદલવાથી આપણે શું ફાયદો થાય છે બહારની દુકાનથી નહીં? તો આપણે જોઈએ તો વેસ્ટેજ કંપનીમાંથી મિત્રો તમે લેશો કોઈ પણ પ્રોડક્ટ એટલે તમને 10-20% ઓછા ભાવે મળશે, એમઆરપીથી ઓછા ભાવે. તો મિત્રો આજે આપણે બહારની દુકાનેથી આપણે કોઈ પણ પ્રોડક્ટ લઈએ તો આપણને કોઈ એમઆરપીથી ઓછા ભાવે નહીં આપે. પછી વેસ્ટેજ કંપનીની અંદર તમે ફરી રીપરચેઝમાં પાછી લેવા જશો, બીજા મહિને જ્યારે તમે પ્રોડક્ટ લેવા જાઓ 2-17 તારીખની અંદર, તો તમને રીપરચેઝમાં 10% પ્રોડક્ટ ફ્રી આવશે. એટલે કે 1000નો માલ લેશો તો 100 રૂપિયાની વસ્તુ ફ્રી, 5000નો માલ લેશો તો 500 રૂપિયાની વસ્તુ ફ્રી. તો આ રીતે તમને 10% વસ્તુ ફ્રી આપે છે. તો મિત્રો 20% ઓછા ભાવે 10% વસ્તુ ફ્રી એટલે અહીંયા તમને 30% તો ફાયદો થયો જ, બરોબર? તો આજે કોઈ પણ આપણે લેવા જતા હોઈએ તો આપણને મેઇન વસ્તુ ડિસ્કાઉન્ટ જોઈએ, તો અહીંયા ડિસ્કાઉન્ટ આપણને 30% મળે છે. પ્લસ આપણા ખાતામાં પણ 5% જેવા પૈસા ઉમેરાય છે. આ 5% આજે યુઝર તરીકે તમે વેસ્ટેજની અંદર રહ્યો છો તો આજે તમને 35% ફાયદો છે, જ્યારે બહારની દુકાનેથી એવો કોઈ ફાયદો નથી, બરોબર? તો યુઝર તરીકે આજે તમે રહ્યો છો તો 35% ફાયદો છે. તો આજે 3000 રૂપિયાના માની લો કે પ્રોડક્ટ એક ઘરમાં આવતા હોય, તમે 35 રૂપિયાનો ફાયદો, 35% ફાયદો ગણો તો આજે 900 રૂપિયાથી વધારે પણ આપણને બચત થાય છે. તો મિત્રો અહીંયા એક યુઝર તરીકે રહ્યો તો આ એટલે સુધી બરોબર. પાછી તમે એમ કહો કે ભાઈ આપણે વેસ્ટેજની અંદર આપણે બિઝનેસ કરવો છે, આપણા સપનાઓ પૂરા કરવા છે. તો મિત્રો આપણે અત્યાર લગી જોયું કે આપણે એટલા વર્ષ સુધી જોયું કે આપણે સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ આ તે બધું ખર્ચો કર્યો પણ ક્યારેય એમાંથી ઇન્કમ આવી નહીં. હવે તમે આ પ્રોડક્ટ વાપરી સારી લાગી તમને તો ને તો જ બીજાને તમે કહો, બરોબર? બીજાને તમે શેર કરો પ્રોડક્ટ કે આ વસ્તુ ભાઈ સાબુ જુઓ તમે વાપરી જુઓ, જો એને પણ સારો લાગે તો એને વેસ્ટેજનો પ્લાન બતાવો, પ્લાન બતાવી એને જોઈન્ટ કરી તમારી નીચે અને તમારી ડાઉનમાં એમને જોઈન્ટ કરી અને પછી વેસ્ટેજના સ્ટોરમાંથી પ્રોડક્ટ લેતા કરો. આજે વેસ્ટેજના સ્ટોરમાંથી પ્રોડક્ટ લેતા થશે તો તમને અહીંયા નેક્સ્ટ ઇન્કમ ચાલુ થાય, તમારી 5-11% સુધી તમને ભલામણ વધુ મળશે. આજે સારી પ્રોડક્ટ લાગે તો આપણે બીજાને કહેશું, આપણે આપણે સિટીની અંદર કોઈ પણ જગ્યાએ સારું જમવાનું હોય તો આપણે કહીએ છીએ, કોઈ પણ જગ્યાએ સારા કપડાં મળતા હોય તો આપણે કહીએ છીએ. એવી જ રીતે આપણે અહીંયા સારી સારી વસ્તુ છે, આપણે વાઇફની સારી લાગી તો કહેવાનું કે આ સાબુ સારો છે, આ શેમ્પુ જ હું વાપરું છું, આ સાબુથી છેલ્લે લગી કટકા નથી થતા, આ સાબુથી ખંજવાળ દૂર થાય છે, આ સાબુ છેલ્લે લગી ઓળો ઓગળતો નથી, કમ્પેર ટુ અધર પ્રોડક્ટ કરતાં સારી વસ્તુ છે. તો આજે કોઈ પણ માણસ બહારની દુકાનેથી લે છે એ ડેફિનેટલી પોતાની દુકાન બદલવાનો જ છે. તો આજે 5-11% એમને ભલામણ વધુ મળે છે. તો આજે 5-8%, 10-11% એ રીતે જેમ જેમ એમનું ટર્નઓવર થતું જશે એમ એમ એમની ઇન્કમ પણ વધતી જશે. આજે 5%ની માની લો કે તમે અહીંયા જોઈશો, તમે 11% તમે અચીવ ગયું, 5-8% એ રીતે ટર્નઓવર કરતાં કરતાં તમારું ટર્નઓવર 1,65,000 થયું એટલે તમે વેસ્ટેજની અંદર 11% લેવલમાં આવી જશો. 11% લેવલને કંપની ડાયરેક્ટર લેવલ કહે છે. આ ડાયરેક્ટર લેવલે તમારી ઇન્કમ જે છે એ 8,000થી લઈ 18,000 સુધીની ઇન્કમ તમારા ટર્ન ઓવર પ્રમાણે ચાલુ થશે. અને એ પણ સાથે સાથે તમારે તમે 11%ના લેવલ પર પહોંચશો એટલે કંપની તમને ડાયરેક્ટર લેવલ કહે છે 11%ના લેવલને, એટલે 4% તમારું ડાયરેક્ટર બોનસ પણ ચાલુ થશે. 4% ડાયરેક્ટર બોનસ એને સમજવા માટે આપણે સિમ્પલ કંપનીનું ટર્નઓવર માની લો કે આ મહિનાની અંદર 200 કરોડ રૂપિયા ટર્નઓવર કર્યું કંપનીએ, તો 4% એટલે કે 4% 200 કરોડને તમે 4% એ ગુણોત્તર કરો એટલે આજે આ 8 કરોડ રૂપિયા બધા જ ડાયરેક્ટરો હશે, શેર કરશે કંપની. તો આજે તમારી જે ઇન્કમ 8,000થી લઈ 18,000 હતી એમાં પણ 4-5,000નો વધારો થઈ જશે, બરોબર? એટલે અહીંયા તમને બહારની દુકાનેથી તમે કોઈ લ્યો છો તો કોઈ તમારી પાસબુક માંગવાનું નથી, કોઈ તમારા પૈસા જમા કરવાનું નથી, જ્યારે વેસ્ટેજની અંદર તમારે પાસબુક અને પાનકાર્ડ પણ આપવા પડશે. કેમ કે વેસ્ટેજને દર 10 તારીખે તમારા એકાઉન્ટની અંદર પૈસા જમા થશે, તમે જે પ્રમાણે બિઝનેસ કર્યો હશે એ પ્રમાણે તમારા ખાતાની અંદર પૈસા જમા થશે. તો અહીંયા 4% ડાયરેક્ટર બોનસ પણ છે વેસ્ટેજની અંદર. હવે અહીંયા તમે ડાયરેક્ટર બની ગયા, તમારું ટર્નઓવર છે
1,65,000 નું છે બરોબર 11% ના લેવલ પર તમે છો હવે તમારી નીચે પણ એમ જે ટીમ છે તમારી એ પણ ડાયરેક્ટર બની આવે એને પણ એમ થયું કે ભાઈ મારે પણ વેસ્ટિજની અંદરથી 10-20,000 રૂપિયા કમાવા છે તો અહીંયા તમે ડાયરેક્ટર એ ડાયરેક્ટર એટલે તમે સિલ્વર ડાયરેક્ટર થઈ જશો તમારી નીચે આ ભાઈ ડાયરેક્ટર થઈ જશે એટલે તમે સિલ્વર ડાયરેક્ટર થઈ જશો સિલ્વર ડાયરેક્ટર લેવલે તમારે વિદેશ યાત્રા ચાલુ થશે અને સાથે સાથે તમારે LOB પણ ચાલુ થશે લીડરશિપ ઓવરરાઇડ બોનસ અહીંયા તમે મિત્રો તમારી નીચે એક ડાયરેક્ટર થાય છે એટલે LOB મેળવો છો તમે કેમ કે તમે એક લીડર બનાવ્યા બરોબર વેસ્ટિજની અંદર બીજી એક સ્કીમ પણ ચાલે છે આજે તમે 3,000 ના પ્રોડક્ટ જો તમે 4 મહિના જો કંપનીના લોયલ કસ્ટમર તમે બનો છો તો કંપની એમ કહે છે કે અમે તમને 3,000 ની પ્રોડક્ટને 3,000 ની MRP ના પ્રોડક્ટ ફ્રી આપી છે એટલે વેસ્ટિજ કંપનીની અંદર સતત 4 મહિના સુધી કન્ટિન્યુઅસ માલ લેવાથી 3,000 ના MRP ના પ્રોડક્ટ ફ્રી મળે છે જે બહારની દુકાનેથી આપણને કાંઈ મળતું નથી અહીંયા તમારે વિદેશ પ્રવાસ છે વેસ્ટિજની અંદર જ્યારે અહીંયા કોઈ તમને સોમનાથનું ભાડું પણ નહીં આપે ક્યારેય પણ બહારની દુકાનેથી હવે તમારી નીચે અહીંયા 3 ડાયરેક્ટર થાય છે 3-3 નો ટર્નઓવર જે છે એ 1,65,000 રૂપિયા થાય છે એટલે તમારે તમારે તમે સ્ટાર ડાયરેક્ટર થઈ જાજો સ્ટાર ડાયરેક્ટરની અંદર તમારે કાર ફંડ ચાલુ થાય છે કાર ફંડ છે એ 5% હોય છે અને 5,000 ગાડી વેસ્ટિજ કંપનીએ આપી છે એમાં 250 કાર છે એ ઓડી BMW મર્સિડીઝ છે લક્ઝરિયસ રેન્જની ગાડી છે આજે મિત્રો તમે વિચાર કરો 5 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા કે 10 કરોડ રૂપિયાના શોરૂમ લઈને સિટીમાં જે બિઝનેસમેનો બેઠા છે એમની ઘરે પણ ઓડી BMW મર્સિડીઝ નથી જે આ બિઝનેસ આપણને આપે છે ખાલી દુકાન બદલવાથી આપણો ખર્ચો ખાલી ડાયવર્ટ કરવાથી હવે મિત્રો તમારી નીચે 6-6 ડાયરેક્ટર થાય છે તમારી નીચે 6-6 ડાયરેક્ટર થાય છે 6-6 ના ઘરમાં તમારે કારણે પૈસા આવતા હોય છે 10,000-20,000 રૂપિયાની ઇન્કમ ચાલુ હોય છે તો આજે 6-6 ડાયરેક્ટર તમારે નીચે થાય છે એટલે તમારું લેવલ ક્રાઉન ડાયરેક્ટરનું હશે ક્રાઉન ડાયરેક્ટર લેવલે તમારે હાઉસ ફંડ ચાલુ થાય ઘરનું ઘર લેવા માટેનું ફંડ તો મિત્રો આ બિઝનેસમાંથી 1 કરોડ સુધીના ઘર પણ લેવાના છે અને તમે જ્યારે ક્રાઉન ડાયરેક્ટર હશો ત્યારે તમારી ઇન્કમ 1 લાખથી લઈ અને 3 લાખ સુધીની તમારી ઇન્કમ ચાલુ થાય પર મંથ તો આ રીતે તમારી નીચે 6 ડાયરેક્ટર એ પછી તમારી નીચે 8 ડાયરેક્ટર બરાબર તો આ રીતે અનલિમિટેડ ઇન્કમ આગળ ને આગળ ચાલુ થતી રહેશે તો મિત્રો ખાલી વેસ્ટિજની અંદર દુકાન બદલવાથી આ 7 ટાઈપ ઓફ ઇન્કમ આપણને મળે છે તો હવે આપણે જોઈએ કે આ ધંધો 3 રીતે તમે ચાલુ કરી શકો આ બિઝનેસ છે એ 3 રીતે તમે ચાલુ કરી શકો એક તો 1,000 રૂપિયાના પ્રોડક્ટ લઈને પણ આ બિઝનેસ તમે ચાલુ કરી શકો બીજું તમે 3,000 રૂપિયાના પ્રોડક્ટ પણ તમે લઈને આ બિઝનેસ ચાલુ કરી શકો તો 3,000 રૂપિયાના પ્રોડક્ટ જો આજે કોઈ મોટું ફેમિલી હોય પતિ પત્ની બાળકો મા બાપ હોય તો આજે 3,000 ની પ્રોડક્ટ પણ જરૂર પડતી હોય છે બરોબર તો આજે 4 મહિના તમે 3,000 ના પ્રોડક્ટ લ્યો તો વેસ્ટિજ કંપની તમને 5મા મહિને 3,000 ના પ્રોડક્ટ ફ્રી આપે છે બરોબર તો આજે 3,000 ના પ્રોડક્ટ લેવાથી કેટલો ફાયદો થાય એ જોઈએ તો આજે 3,500 રૂપિયાના પ્રોડક્ટ છે 3,500 રૂપિયાની MRP છે એ તમને 3,000 ના ભાવે મળે છે પ્રોડક્ટ તો 500 રૂપિયા તમને MRP માં ફાયદો થાય છે પછી 3,500 રૂપિયાના પ્રોડક્ટમાં તમને 10%ની પ્રોડક્ટ ફ્રી મળે છે તો 10%ની પ્રોડક્ટ 3,500 ની 10%ની પ્રોડક્ટ ફ્રી એટલે કે 350 રૂપિયાનો ફાયદો એ થાય પછી કેશબેક તમારું ખાલી 5% લેવલ તમે ગણો શરૂઆતનું લેવલ તો 5% લેખે તમારા એકાઉન્ટની અંદર 100 રૂપિયા આવે છે અને 3,000 રૂપિયાના પ્રોડક્ટ ફ્રી મળે છે 4થા મહિને તો આજે દર મહિને 3,000ને તમે 4 વડે ભાગો દર મહિને 750 રૂપિયાના પ્રોડક્ટ ફ્રી મળ્યા કહેવાય તો આજે ટોટલ તમે માનો તો 1,700 રૂપિયાનો ફાયદો છે પ્રોડક્ટ આપણે લીધી 3,000ની ફાયદો તમને 1,700 રૂપિયાનો થયો તો અહીંયા તમને 55% જેવો ફાયદો થાય છે વેસ્ટિજની અંદર બરાબર ત્રીજી રીતે તમે આ બિઝનેસ 9,000 રૂપિયાથી સ્ટાર્ટ કરો એક જ મહિનાની અંદર તમે 9,000 રૂપિયાનો માલ તમે લ્યો છો એટલે તમે વેસ્ટિજ કંપની તમને ફાસ્ટ સ્ટાર્ટ ચાલુ કરે આજે જ્યારે તમે તમારું અહીંયા 5% લેવલ જ બાયપાસ થઈ જાય 5%-8% વેસ્ટિજનો બિઝનેસ કેવો સતત આગળ વધતો પ્લાન છે વેસ્ટિજની અંદર 5%નું લેવલ 8%નું તમે એકવાર 5%નું લેવલ પૂરું કર્યું એ પછી સતત તમે આગળ વધતા જાઓ સતત તમારું લેવલ 8%, 10%, 11% વચ્ચે માની લો કે તમે બિઝનેસ છોડી દો છો 2 મહિના નથી કર્યો બિઝનેસ અને તમે 11% ઉપર હતા
તો પાછો તમે જ્યારે સ્ટાર્ટ કરો છો બિઝનેસ 2 મહિના પછી ત્યારે તમારું 11% લેવલ જ આવે છે વેસ્ટેજની અંદર. ક્યારેય તમે વેસ્ટેજની અંદર ડિમોલેશન નથી થતું, તમારું સતત પ્રમોશન થાય છે વેસ્ટેજની અંદર. અને આજે તમે જો ફાસ્ટ સ્ટાર્ટ 8%થી તમે 9000ના પ્રોડક્ટ લઈને ચાલુ કરો બિઝનેસ, તો ડાયરેક્ટ તમને 5% લેવલ બાયપાસ થઈ છે અને ડાયરેક્ટ 8%માં તમે આવી જાઓ છો. 8% લેખે તમને પ્રોડક્ટમાં 4500 રૂપિયાનો ફાયદો થાય છે. 9000ના પ્રોડક્ટ લેવાનું 4500નો ફાયદો થાય છે અને 900 રૂપિયાનું તમને ફ્રી, 900 રૂપિયાની MRPનું ફ્રી પ્રોડક્ટ વાઉચર પણ મળે છે. તો મિત્રો આ રીતે તમે આ બિઝનેસને કરવા, આ એક જબરજસ્ત નીતિમત્તાનો બિઝનેસ છે અને આ બધી જ વસ્તુ તમે યુટ્યુબની અંદર જોઈ શકશો. યુટ્યુબની અંદર તમામ માહિતીઓ વેસ્ટેજની અંદર છે. જો તમને આ પ્લાન વેસ્ટેજનો મારો ગમ્યો હોય તમને, તો મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મારા નંબર લખેલા છે, એ નંબર ઉપર તમે મને કોલ કરી શકો આ બિઝનેસમાં જોઈન કરવા માટે. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને શેર કરો, લાઇક કરો અને વધારે વિડીયો માટે તમે સબસ્ક્રાઇબ પણ કરી શકશો, એટલે હું સારી માહિતી આપશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.